હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજો વિષય પ્રવૃત્તિ પાઠ 20 ના શબ્દાર્થ અને ગુજરાતી જોઈએ. હવે આપણે પાઠનું સ્વાધ્યાય જોઈશું. ચાલો 44 નું પેજ ખોલો. હવે ધોરણ 3 માં છો તમે એટલે બહુ જાજો તમને કહેવાનું ન હોય, તમે સમજદાર થતા જાઓ છો, મોટા થાવ છો, તો હવે તમને ખબર પડવી જોઈએ કે હવે પાઠ કીધો તો પાઠ 20 નું ગોતવાનો રહે, પેજ નંબર 44 નું ખોલવાનું છે. તો ચાલો હવે આપણે અહીંયા શીખવાનું છે સ્વાધ્યાય. એમાં પહેલો પ્રશ્ન છે કોષ્ટક કે સે ઉચિત શબ્દ જુનકર વાક્ય પૂર્ણ કરો. કોષ્ટક એટલે કે જે ખાનામાં આપ્યા છે આ શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું જુઓ, મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હૈ. રાષ્ટ્રીય પક્ષી આપણે પહેલું જ વાક્ય જોયું ને, તો એની અંદર શું આવશે? આ આવશે પ્રાદેશિક આવે નહીં. તો ચાલો અહીંયા ખાલી જગ્યા છે કે છે વિદ્યાલય, એની નીચે લીટી મારીને લખો રાષ્ટ્રીય. પછી બીજું, મોર કે સિર પર ખાલી જગ્યા હોતી હૈ. કૌંસમાં જુઓ જી, કલગી અને પગડી, તો શું આવશે? કલગી. તો ચાલો અહીંયા બીજી ખાલી જગ્યાની અંદર હિન્દીનો લીટો મારો અને લખો કલગી. આ તમારે ખાલી જગ્યા લખવાનું છે, દુધિયા લાઈનની નીચે આવી છે ત્યાં. મોર કે પંખ ખાલી જગ્યા હોતે હે, કેવા મોરના પંખ? પાઠમાં આપણે જોયું ને, કાલે કે રંગબેરંગી. રંગબેરંગી બરાબર ને, તો બધાને ખબર હોય. તો ચાલો એમાં લખો રંગબેરંગી, રંગબેરંગે હોતે હે, એટલે આપણું વાક્ય થાય અહીંયા પૂરું. ચોથું, મોર ખાલી જગ્યાનો દેખકર ખુશ હોતા હે. કોને જોઈને ખુશ થાય છે મોર? પર્વતો આવશે કે બાદલો? બાદલો. તો ચાલો ખાલી જગ્યાની અંદર આપણે સાચો શબ્દ બોટીને લખવાનો હતો, જે આપણે અહીંયા જ્યારે જ્યારે ખાલી જગ્યામાં લખ્યો અહીંયા લખો બાદલો, કો દેખકર ખુશ હોતા હે. હવે પ્રશ્ન બીજો છે, એમાં બે સૂચના તમને આપે છે અત્યારે. શું? કે તમને જેને હિન્દી વાંચતા હો શું ફાવે છે? ગુજરાતી સૂચના વાંચીએ. મેં પણ અહીંયા ગુજરાતી સૂચના લખી છે. સહી વિધાન કે સામે સહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામે ગલત કા ચિહ્ન કરો. ખરા વાક્યની સામે સાચાનું નિશાન અને ખોટા વાક્યની સામે ખોટાનું નિશાન કરો. તો જોઈએ આ વાક્ય આપણા સાચા છે કે ખોટા. ચાલો એ આપણે નિશાને કરીએ. મોર સબસે સુંદર પક્ષી હૈ, સાચું. મોર કાઉ કાઉ કરતા હૈ, કરે મોર કાઉ કાઉ? શું કરે મોર? પીઓ પીઓ અવાજ કરે. તો અહીંયા કાઉ કાઉ લીધું છે, ખોટું છે. તો આ વાક્ય કેવું થયું? ખોટું. ત્રીજું, મોર સબ લોકો કો પ્રિય લગતા હૈ. તો એ વાક્ય સાચું આવે કે ખોટું? સાચું જ આવે ને, મોર તો બધાને ગમે, તો મોર સબ લોકો કો પ્રિય લગતા હૈ, એમાં સાચું કરો. ચોથું, મોર ખુશ હોને પર પીઓ પીઓ અવાજ કરતા હૈ. ના, મોર ખુશ થાય ત્યારે શું કરે છે? પીઓ પીઓ અવાજ કરે છે? ના, તે ખુશ થાય છે તો પંખ ફેલાવીને નૃત્ય કરે છે, પીઓ પીઓ અવાજ કરતો નથી. તો આ વાક્યને આપણે ખોટું લખશું, બરાબર ને? મોર બાદલો કો ખુશ હોને પર પીઓ નહીં, મોર છે ને એ પંખ ફેલાવીને નાચે છે પછી અવાજ કરે છે, એ વાદળોને જોઈને ખુશ થાય છે, બરાબર ને? તો આ વાક્યને આપણે ખોટું લખશું. તો ચાલો અહીંયા આપણે ચાર ખાલી જગ્યા અને ચાર ખોટા ખોટા સ્વાધ્યાયમાં કર્યા, બરાબર. આ સ્વાધ્યાયની ખાલી જગ્યા અને ખરા ખોટા સૂચના સહિત, જે આ સૂચના હોય ને એ સહિત તમારે તમારી રફ બુકમાં એકવાર લખવાનું રહેશે અને પેજ નંબર 44 પાઠ 20 સુધી બધાને પૂર્ણ હોવું જોઈએ. થેન્ક યુ.